ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચના નબીપુર નજીકના સિદ્ધપણ ગામની સીમમાંથી સીટીએફ અંકલેશ્વરથી કોયલી રિફાઈનરીમાં જતી ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે આ પાઇપલાઇન ઉપર પંક્ચર કરી વાલ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરવામાં આવી રહી છે જેના આધારે પોલીસે તપાસ કરતાં આમોદના આછોદ ગામના સંજય વસાવા અને રમેશ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા બંને આરોપીઓ તેઓના જ ગામના ઇકબાલ નિઝામ પઠાણ ઇમ્તિયાઝ અહેમદ દેડકો પટેલ અને સઈદ ઉર્ફે બટકો અદાના કહેવાથી ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરાર આરોપીઓ અગાઉ પણ ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે આરોપીઓ વિરુદ્ધ નબીપુર પોલીસ મથકમાં ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ અને સાત તથા પેટ્રોલિયમ એન્ડ મિનરલ પાઇપલાઇન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ એસઓજી ના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ અને એમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન સિપ્પાણ કે જે નબીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારનું ગામ છે ત્યાં સિપ્પાણ ગામની હદમાં જે ઓએનજીસી ની પાઇપલાઇન પસાર થાય છે એના ઉપર એક વાલ બેસાડેલો જણાયેલો અને એ બાબતે એમને ખાનગી રાહે તપાસ કરતા આમોદ તાલુકાના આછોદ ગામના સંજય વસાવા અને રમેશ વસાવા નામના ઈસમોએ આ વાલ બેસાડેલો હોવાનું એમને ખાનગી રીતે જાણવા મળેલું આ બંને ઈસમોને પૂછપરછ કરતા એ લોકોએ આ વાલ બેસાડેલો હોવાનું કબૂલાત કરેલું અને આમોદ તાલુકાના આછોદ ગામના એટલે કે આ જે સંજય વસાવા છે અને રમેશ વસાવા છે એમના જ ગામના ઇકબાલ પઠાણ ઇમ્તિયાજ પઠાણ અને સઈદ બટકો એમના કહેવાથી આ આ લોકોએ વાલ બેસાડેલો હતો અને ભૂતકાળમાં આ લોકોએ ચોરી પણ કરેલી ઓઇલની ચોરી પણ કરેલી હોવાની કબૂલાત કરતા આ સંજય વસાવા અને રમેશ વસાવા અને એમની સાથે સંકળાયેલા જે એમના ગામના ત્રણ ઈસમો છે ઇકબાલ પાંચેના વિરુદ્ધમાં નબીપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ તથા પેટ્રોલિયમ એન્ડ મિનરલ્સ પાઇપલાઇન એક્ટ તેમજ આ જે જાહેર સંપત્તિને નુકસાન કરવા બાબતનો કાયદો છે એ કાયદાની વિવિધ કલમો મુજબ આ પાંચેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે આ સંજય વસાવા અને રમેશ વસાવા છે એમને ધોરણસર ગુનાના કામે અટક કરવામાં આવેલા છે આજે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવેલી છે